ને શું ફાયદો છે લોકોને માટે? આ ષડયંત્ર છે મોદી સરકાર પબ્લિકને મારીને જનસંખ્યા ઓછી કરવા માંગે છે, કારણ કે અંગ્રેજોનો ઓર્ડર છે. ઉપરથી ગુલામ છે આપણો આપણો દેશ, અંગ્રેજો છે ને અંગ્રેજોના ઈશારે હાલે છે આ મોદી સરકાર. બીજા સરકારને હું ભાજપની દીવાની 15 વર્ષ મતદાન કરે વરાછાથી મારું 18 જણ પૂર્ણેશ મોદીને હું મતદાન આપું છું. 18 જણ 1000 રૂપિયાનું મારું ડીઝલ બળી જાય ને ભલે બળી જાય, પણ હું મતદાન કરવા જઈશ તો ભાજપને જ કરવા. હું શું કરવા બોલું છું? આજે મારા ઘરમાં આફત આવી છે, કાલે તમારા ઘરમાં આવશે, તમારા પરિવારને આવશે. હું અનાજ છું, મને કોઈ આગળ પાછળ નથી. અમારું જો હું તમને બાપા માનું છું, ભાઈ માનું છું, મા બહેન મા માનું છું, બેન માનું છું, એટલે તમને કહું છું. બાકી કોઈ મારો સ્વાર્થ કોઈ બીજો નથી. બસ હું એટલું જ કહું છું કે તમે વેક્સિન નહીં મરાવો, કોરોના વેક્સિનને બેન મરાવો અને વેક્સિનથી દૂર. અને જે જે વ્યક્તિને આવું થયું છે, કોરોના વેક્સિન થયું છે અને આ કોરોના વેક્સિન મુકાવ્યા પછી કોરોના પોઝિટિવ આવ્યું છે, એને હું કહેવા માગું છું, કાલ સવારે વરાછા પોલીસ સ્ટેશને આવે મારી સાથે, હું અન્નનો ત્યાગ કરીને બેસવાની છું અને મારી સાથે સમર્થન આપવા આવે. મારી જેવા હજારો લોકો છે કે આને આ બનાવ થઈ ગયેલો છે. અત્યારે હું એક નથી, પણ બધા ચૂપ છે, કોઈ બોલતું નથી. સરકાર એમ કે 8 વાગે સુઈ જવાનું, સુઈ જવાનું, 7 વાગે સુઈ જવાનું, 6 વાગે ઉઠી જવાનું. તમે સરકારના ઈશારે ચાલો છો, સરકાર મુઠ્ઠી છે, તમે કરોડોના કરોડો છો. સરકાર પોલીસ ગવર્મેન્ટ કેટલા છે? મુઠ્ઠી ભર છે. તમારી જેટલા તો નથી ને, પ્રજા જેટલા નથી, આપણી જેટલા નથી. સામનો કરો, ભૂખમરો આવ્યો છે સુરતમાં ખાવાના. હું મારા દુકાનમાં મોબાઈલ વેચું છું, તમે ક્યાંથી લેવા આવો ભાઈ? ક્યાંથી મોબાઈલ લેવા આવો? તમારી આવક આવે, તમારો પગાર આવશે તો તમે મારી પાસે મોબાઈલ લેવા આવશો? નથી આવતા. સવારથી સાંજ સુધી હું રાહ જોઈને બેસું છું, કસ્ટમર આજે આવશે કાલે આવશે. રહો, હું લોકડાઉન પહેલાં રોજના 15 ફોન વેચતી હતી, 15 મોબાઈલ મારા શોપમાં પર ડે. 1 મિનિટ પીસ શ્વાસ લેવાની જગ્યાને અત્યારે મારે માંડ 2 પીસ વેચવા પડે છે. માંડ કરી શું કામ? કોઈ પાસે પૈસા નથી. આવ